विद्यार्थी मित्रों, हूँ तुर्षित सर, सारस्वत स्कूल रहता वापी में तमारु स्वागत करूँ छू। आज आप धोरण 12 साइंस केमिस्ट्री विषय लेसन नंबर 4 रासायणिक गतिकी में एमसीक्यू पार्ट 3 विषय की चर्चा करवानी छे। आनी अंदर दोस्तों आपणे प्रक्रिया वेग अने प्रक्रिया क्रम विषयना एमसीक्यू की चर्चा करीशू। तो प्रश्न छे, प्रक्रिया ए गिव्स बी माटे शुरुआतनी सांद्रता 0.05 मोल डेसीमीटर माइनस 3 होय त्यारे वेग 2×10⁻³ मोल डेसीमीटर माइनस 3 सेकंड इनवर्स छे। आज प्रक्रिया में शुरुआतनी सांद्रता ज्यारे 0.1 मोल डेसीमीटर माइनस 3 होय त्यारे वेग 1.6×10⁻² मोल डेसीमीटर माइनस 3 सेकंड इनवर्स छे। तो प्रक्रिया क्रम शू हशे? ऑप्शन छे 0, 3, 1 अने 2। ओके फ्रेंड्स, तो आ क्वेश्चन छे, आनो जवाब केवी रीते लावानो? तो अपनी पास प्रक्रिया छे, प्रक्रिया आपी छे कई फ्रेंड्स? ए गिव्स बी, एना माटे विकलन वेग शू बने? तो माइनस डी बाय डी टी ऑफ ए इज इक्वल्स टू के ए रेस टू एक्स, જે x ને કહીએ છીએ પ્રક્રિયા વેગ। આ માઇનસ ડી બાય ડી ટી ઓફ એ લખ્યું એને આપણે કહીશું વેગ। તો વેગ બરાબર સૂત્ર થઈ ગયું કે એ રેસ ટુ એક્સ। હવે આપણી પાસે બે કન્ડિશન આપી છે, સાંદ્રતા જ્યારે 0.05 મોલ પર ડેસીમીટર માઇનસ 3 હોય તો અહીંયા લેવાનું કે બરાબર 0.05 રેસ ટુ એક્સ, અને એ વખતે વેગ કેટલો આપે છે દોસ્તો? તો આપે છે 2×10⁻³। અને આપી દો સમીકરણ નંબર 1 બરાબર। હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુની અંદર તમને બીજી કન્ડિશન એવી આપી છે કે સાંદ્રતા 0.1 મોલ હોય, સાંદ્રતા કેટલી હોય દોસ્તો? 0.1 મોલ રેસ ટુ એક્સ, ત્યારે વેગ કેટલો હોય? તો 1.6×10⁻²। બરાબર, તો અને આપી દો સમીકરણ નંબર 2। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્રિયા ક્રમ શોધવાનો છે એટલે એક્સ શોધવાના છે, તો બંનેનો ગુણોત્તર લઈ લો। તો આપણે કરીએ સમીકરણ 2 ભાગ્યા સમીકરણ નંબર 1, તો શું થશે દોસ્તો? 1.6×10⁻²² ના છેદમાં 2×10⁻³, અહીંયા થશે કે 0.1⁻X છેદમાં કે 0.05⁻X। હવે સાદું રૂપ આપતા શું થશે? આ માઇનસ 2 માઇનસ ઘેત 2 ઘાત કેન્સલ થાય એટલે માઇનસ 1 રહ્યા, 10⁻⁻¹ને ઉપર લો એટલે 10⁻¹ થઈ જાય, 10⁻¹ એટલે 10, 10 ને અહીંયા ગુણી કાઢો તો 16 ભાગ્યા 2, આ કે કેન્સલ થઈ ગયા। આનું સાદુરૂપ આપો તો 1 છેદમાં 10 અને 5 છેદમાં ઉપર 100 લખાય ને, આમ છેદનો છેદ, તો એક એક મીંડું ગયું। અહીંયા દોસ્તો ભગાર કરીશું તો રહેશે અહીંયા 8, અહીંયા ભગાર કરીશું તો રહેશે 2×2X। તો 8ને દોસ્તો આપણે 2નો ઘન કહી શકીએ બરાબર 2×2X। તો જો આધાર સરખા હોય તો આપણે ઘાતને સરખાવી શકીએ, તો X બરાબર જવાબ શું આવશે? 3, માટે આન્સર આવી ગયો B। આન્સર શું આવી ગયો? B। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે। ફરીથી શું કર્યું આપણે? સમીકરણ બનાવી દીધું, વિકલન વેગનું સમીકરણ લખ્યું, એનામાં વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ, પછી મને શરૂઆતની સાંદ્રતા આપી હતી એ અહીંયા લખી દીધી, એ વખતે વેગ આપ્યો તો એ અહીંયા લખી દીધો, ત્યાર પછી શું કર્યું? સાંદ્રતા અહીંયા અંતિમ સાંદ્રતા આપી હતી એ વખતેનો વેગ લખ્યો, પછી 2 સમીકરણનો ગુણોત્તર લઈ લીધો, ગુણોત્તર લેતા મને ખ્યાલ આવ્યો કે 8 બરાબર 2×2X। તો 8ને આપણે કહીએ છીએ શું દોસ્તો? 2×3 પાવર કહેવાય ને, 2×3 એટલે 8। જો 16 આવ્યું હોત તો 2ની કેટલી ઘાત લખતે? 14 ઘાત લખતે, અરે 2×4 ઘાત લખતે બરાબર। ઓકે, 4 હોત તો 2નો વર્ગ કરતે, તો અહીંયા જવાબ 2 આવતો જવાબ, અને ખાલી એકલો 2 આવ્યો તો 2×1, તો જવાબ શું થઈ જાય? તમારો પ્રથમ ક્રમ। તો આધાર સરખા હોય તો ઘાતને સરખાવી શકીએ, માટે એક્સ બરાબર 3। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નવા ક્વેશ્ચન તરફ આગળ વધશું, આ દાખલો વ્યવસ્થિત રીતે ગણજો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 2 છે, પ્રક્રિયા Cl2 + 2i- ગિવ્સ I2 + 2Cl- છે। આઈ માઇનસની શરૂઆતની સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લિટર છે, તો 20 મિનિટમાં 0.18 મોલ પ્રતિ લિટર થાય,
आई माइनसनी शरूआतनी सांद्रता केटली छे 0.2 मोल प्रति लीटर ते 20 मिनिट में 0.18 मोल प्रति लीटर थाय छे तो आई टू नो उत्पादन दर मोल लीटर माइनस मिनिट इनवर्स में केटलो थशे तमारी सामे आ ऑप्शन आपेला छे बराबर। तो दोस्तों सौ प्रथम आ जे समीकरण आप्युं छे कयुं छे Cl2 + 2i - gives I2 + 2Cl- एना माटे विकलन वेगनू सूत्र लखो। विकलन वेग एटले प्रक्रियकोनी सांद्रता माइनस d/dt ऑफ Cl2 समयनी साथे घटती जाय छे माइनस 1/2 d/dt ऑफ आई माइनस अने प्रक्रियकोनी सांद्रता वधती जाय एटले d/dt ऑफ I2 इज इक्वल्स टू 1/2 d/dt ऑफ Cl- इज इक्वल्स टू आप ऊपर लखी सकी के Cl2 - x અને i - 2y એક્સ અને વાય જે છે એ દોસ્તો અનુક્રમે Cl2 ના i- ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે। હવે અહીંયા સાંદ્રતા કોની આપી છે દોસ્તો આપણને તો i- ની સાંદ્રતા આપી છે અને આયોડિનના સંદર્ભમાં આપણને ઉત્પાદન દર ગણવાનો છે। સાંદ્રતા કોની આપી છે i- ની અને ઉત્પાદન દર કોની સાપેક્ષમાં ગણવાનો કીધો છે દોસ્તો આયોડિનના। તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો આ બેની સરખામણી કરો તો શું થાય -1/2 d/dt ઓફ i- ઇઝ ઇક્વલ્સ ટુ d/dt ઓફ i2। હવે અહીંયા સાંદ્રતાનો ફેરફાર છે એટલે આપણે દોસ્તો અહીં લખશું -1/2 Δi - Δt અને આ તમારે ગણવાનું છે d/dt ઓફ i2 બરાબર દોસ્તો। -1/2 Δi એટલે આપણે એવું લખશું R2 - R1 / Δt તો તમને ટાઈમ આપી દીધો છે કેટલી મિનિટ દોસ્તો 20 મિનિટ। હવે R2 કોને લઈશું આ તમારા R2 અને આ તમારા R1 0.18 તમારા R2 સાંદ્રતા ઘટીને જે થાય તે R2 કહેવાય અને શરૂઆતની સાંદ્રતાને આપણે કહીશું R1 તો એનું મૂલ્ય શું આવશે વિદ્યાર્થી મિત્રો તો આ -1/2 × R2 આ તમારા છે 0.18 -0.2 2/20 આ બેનો તફાવત શું આવશે ફ્રેન્ડ્સ d/dt ઓફ i2 બરાબર આ બેનો તફાવત તો આ તફાવત થશે માઇનસ બાદબાકી કરી નાખો 0.20 - 0.18 બોલો શું થાય આ 1 10 2 0.02 થાય તો 1/2 × આ -0.02 મોટાનું જે ચિહ્ન તે આવશે બરાબર છેદમાં 20 તો ભાગાકાર થઈ ગયો તમારો શું થયો ભાગાકાર 0.01 આ -- થઈ ગયા તમારા પ્લસ તો બાકી રહ્યા શું 0.01 ને આપણે કહીશું 10⁻²⁺ અને છેદમાં છે 20 છેદમાં કેટલા છે દોસ્તો 20 બરાબર ઓકે તો ઉપર નીચે બંને 5-5 વડે ગુણી કાઢો તો 5 વડે ગુણીએ તો ઉપર 5 અને નીચે શું થઈ જશે 20ની જગ્યાએ 100 × 10⁻²⁺ તો તમારો જવાબ આવે 5 × 10⁻²⁴ કેમ કે 100 ને 10⁻²⁺ કહેવાય એ છેદનો ઘાત ઉપર જાય તો થાય 10⁻²⁺ ઓલરેડી -2 હતા તો -2 + -2 થશે -4 એટલે તમારો જવાબ આવશે શું બી જવાબ આવશે 5 × 10⁻²⁴ બરાબર। દોસ્તો આ જ દાખલો જો તમને અહીંયા ખાલી એક જ વસ્તુ કરી નાખે i- જગ્યાએ કોની સાંદ્રતા Cl2ની સાંદ્રતા કરી નાખે કોની સાંદ્રતા કરી નાખે Cl2ની તો તમારો આખો જવાબ બદલાઈ જાય અને જવાબ થઈ જાય કેવો તો જો આ ભાગાકાર ના આવે તફાવત આટલે સુધી સરખું આવશે આ 1/2 લખવાના નહીં આવે આ 1/2 વડે ભાગ્યું એની જગ્યાએ તમારે ભાગાકાર કાઢીને 2 વડે ગુણી કાઢવું પડશે જવાબને તમે 2 વડે ગુણશો તો તમારો જવાબ થશે 10 × 10⁻²⁴ તો જવાબ થશે 1 × 10⁻³ જો આ i- ની જગ્યાએ ખાલી શું કરે દોસ્તો Cl2 તો તમારો જવાબ એ થઈ જાય તો એક જ પ્રશ્ન 2 અલગ રીતે પણ તમને આ લોકો પૂછતા હોય છે ફ્રેન્ડ્સ આ રીતે વ્યવસ્થિત સાદુરૂપ આપજો નોટમાં ગણજો। હવે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે આગળ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો। હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ગીવ્સ નિપજ પ્રક્રિયા શૂન્યક્રમની છે તેનો અર્ધ આયુષ્ય સમય t1 1/2 કલાક છે
जो प्रक्रियक की शुरुआत की सांद्रता 2 मोल्स पर लीटर हो तो प्रक्रियक की सांद्रता 0.50 मोलर थी 0.25 मोलर थवा माटे केटलो समय लागशे? ऑप्शन आपेला छे 4। प्रश्न समझ्या? प्रक्रिया कया क्रमनी आपी छे एना पर ध्यान रखो विद्यार्थी मित्रों, शून्य क्रमनी आपी छे। तो शून्य क्रमनी प्रक्रिया अर्धायुष्य समय तमने ख्याल छे शुं छे दोस्तों? T1/2 इज इक्वल्स टू R0/2K, R0/2K। तो आना उपर थी तमे के शोधी सको, केम के शुरुआत की सांद्रता आपी दीधी से 2, तो अँ लखो 2/2 अने T1/2 ने नीचे ली आओ। T1/2 छे 1 कलाक, अब 2 कैंसल थी गया तो के तमारो जवाब आई गयो 1 कलाक इनवर्स। याद रखो के बराबर शू जवाब आई गयो तमारो 1 कलाक इनवर्स। इज ए क्लियर दोस्तों? सांद्रता अहीं उड़ी जाए छे माटे। हवे तमने शू पूछ्यू छे समय केटलो लागशे? तो शून्य क्रमनी प्रक्रियानुं सूत्र शू हतुं? के बराबर R0 - RT/T। હવે તમારે સમય શોધવો છે તો T બરાબર સૂત્ર શું લાગશે? R0 - RT/K। આર ઝીરો કેટલા છે? શરૂઆતની સાંદ્રતા 0.50 થી ઘટીને કેટલી કીધી છે? 0.25, અને કલાક કેટલા છે દોસ્તો? 1, તો આ બેનો તફાવત કેટલો આવ્યો દોસ્તો? 0.25 કલાક। સમજણ પડી દોસ્તો? હવે આ સાંદ્રતા તમને સપોઝ એવું કીધું હોત કે 0.75 થી 0.25 મોલર થાત, તો અહીંયા 75 - 25 તો તમારો જવાબ 0.5 કલાક આવી થત। સમજણ પડે છે? તો જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે તમારે જવાબ લખવો પડશે દોસ્તો, ઓકે? અહીંયા એવું કીધું 1.25 થી 0.25 થવા માટે, તો અહીંયા બાદબાકી 1.25 થી -0.25/1, તો તમારો જવાબ થઈ જાત શું? 1 કલાક, બરાબર। તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય ફ્રેન્ડ્સ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય અને તેના પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર તમને ખ્યાલ છે જ। ઓલરેડી પહેલાં વિડીયોની અંદર આપણા બધા જ થિયરી ડિરાઈવ પણ કરી હતી, અને આ હાફ અર્ધ આયુષ્ય સમય અને પ્રક્રિયા વેગ અચળાંકના સૂત્રો પણ આપણે મેળવેલા હતા, ઓકે ફ્રેન્ડ્સ? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું આગળ। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રક્રિયા 2A ગીવ્સ નિપજ બીજા ક્રમની છે, તેનો વેગ અચળાંક 10^-4 મિનિટ ઇન્વર્સ મોલર ઇન્વર્સ છે। જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 10^-2 મોલર હોય તો અર્ધાયુષ્ય સમય શું હશે? દોસ્તો, અહીંયા પ્રક્રિયા કયા ક્રમની આપી છે એના ઉપર આપણી નજર જવી જોઈએ। આપણી સામે આ 4 ઓપ્શન આપેલા છે, અર્ધાયુષ્ય સમય મિનિટમાં ગણવાનો કીધો છે। દોસ્તો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો સૂત્ર છે T1/2 = R0/2K। જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો T1/2 = 0.693/K। જો સેકન્ડ ઓર્ડરની પ્રક્રિયા હોય તો T1/2 = 1/K × R0। જો ત્રીજા ક્રમની પ્રક્રિયા હોય થર્ડ ઓર્ડર, તો સૂત્ર થશે T1/1/K × R0^2। ચોથો ક્રમ હશે તો T1/1/K × R0^3। તો આનું સામાન્ય સૂત્ર દોસ્તો આપણે મેળવ્યું હતું, T1/1 લખતા હતા 1/R0^(n-1), જ્યાં એનને શું કહેતા હતા આપણે? પ્રક્રિયા ક્રમ, બરાબર। તો બીજો ક્રમ આપ્યો છે, બીજો ક્રમ એટલે અહીંયા મૂકો 2, તો 2 - 1 શું થશે? 1। તો T1/2 ચાલે છે 1/R0, ચાલે છે કાઢી નાખો એટલે નીચે શું મૂકવાનો? K, ખ્યાલ આવ્યો? તો તમને પ્રશ્ન બીજા ક્રમ માટે પૂછ્યો છે, કયા ક્રમ માટે? બીજા ક્રમ માટે। તો તમને કેનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો કેનું મૂલ્ય આપ્યું છે 10^-4, અને R0 કેટલા આપે છે? 10^-2। આ 2 કિંમતનું સાદું રૂપ આપો તો શું થાય? 1/10^-6, આ 10^-6 ઉપર જાય તો શું થઈ ગયું? 10^+6 મિનિટ। સમજણ પડી? 10^ કેટલી? 6 મિનિટ, ઇઝ ધેટ ક્લિયર? તો આ દોસ્તો તમારો બીજા ક્રમ માટે થઈ ગયું। સપોઝ તમને પ્રથમ ક્રમ માટે પૂછ્યું હોત
तो प्रथम क्रम माटे पूछ्यो तो जवाब शू आवशे तो टी वन हाफ छेद में 0.693 छेद में के नू मूल्य केटलू छे 10^-4 बराबर प्रथम क्रम पूछ्यो तो जवाब था 0.693 इंटू 10^4 ऊपर 4 जता रहो आ दशांश चिन्ह ने आम लई लो तो जवाब था 6.93 इंटू 10^3 आ प्रथम क्रम माटे जवाब आवे एज रीते शून्य क्रम माटे पूछ्यो तो शू थात तो शून्य क्रम की जगह पूछ्यो तो टी वन आप बराबर शू थात तो आर जीरो केटला छे तमारा 10^-2 छेद में 2 × 10^-4 तो 1/2 × 10^2 ऊपर जात तो आ थी जात 10^2 એટલે 100 એટલે જવાબ થાત તમારો 50 સમજણ પડી એ રીતે ત્રીજા ક્રમ માટે પૂછ્યો તો શું થાય તો ત્રીજા ક્રમ માટે પૂછ્યો તો આ દાખલામાં ટી વન બરાબર 1/10^-4 10^-2 નો વર્ગ તો જવાબ થાય 10^+8 મિનિટ તો આ રીતે તમને દોસ્તો કોઈ પણ ક્રમ માટે પૂછાય આ સૂત્રોનો ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો છો સાંદ્રતા અને કેના મૂલ્યમાં આ લોકો શું કરતા હોય છે દોસ્તો ફેરફાર કરતા હોય છે બરાબર તો જવાબ આ રીતે ગણવાનો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપમાં પૂછાય સૂત્રો ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ હવે વિદ્યાર્થી મિત્રો હવેનો ક્વેશ્ચન છે એક ઉત્સેચકીય પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 138 સેકન્ડ છે તો પ્રક્રિયકની સાંદ્રતા 1.28 મિલીગ્રામ્સ લિટર ઇન્વર્સથી 0.04 મિલીગ્રામ્સ લિટર ઇન્વર્સ થવા માટે કેટલો સમય લાગશે પહેલી વસ્તુ દોસ્તો શબ્દ આપ્યો છે ઉત્સેજકીય પ્રક્રિયા અને ઉત્સેજકીય પ્રક્રિયા એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે યાદ રાખજો દોસ્તો કેમ કે ઉત્સેજક એ કોઈપણ જીવંત વસ્તુમાં થતી પ્રક્રિયા છે જેમ કે આપણા શરીરની પણ જે પણ દેહધાર્મિક પ્રક્રિયા થાય તે ઉત્સેજકને આભારી છે બરાબર તો ઉત્સેજકીય પ્રક્રિયા હંમેશા કયા ક્રમની હોય છે પ્રથમ ક્રમની તે જ રીતે કેન્દ્રીય વિઘટનની પ્રક્રિયા હોય જેમ કે યુરેનિયમનું વિઘટન તે પણ તમારી કયા ક્રમની પ્રક્રિયા હોય છે દોસ્તો પ્રથમ ક્રમની તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે લખી શકીએ કે પ્રક્રિયકની બાકી રહેલ સાંદ્રતા શોધવાનું સૂત્ર છે શું A0/2n સૂત્ર શું છે એ ઝીરોની જગ્યાએ આપણે અહીંયા લખી શકીએ શરૂઆતની સાંદ્રતા R0/2n તો દોસ્તો શરૂઆતની સાંદ્રતા તમને આપી છે 1.28 બાકી રહેલી સાંદ્રતા શું છે દોસ્તો તમારી 0.04 અને અહીંયા 2^n પહેલાં એન સુધી કાઢો બરાબર તો 2^n બરાબર શું થશે 1.28ના છેદમાં 0.04 સાદુરૂપ આપો ઉપર 100 નીચે 100 એટલે બે બે મીંડા કેન્સલ થઈ ગયા બરાબર આ ભાગાકાર થઈ ગયો 100 ઉડી ગયા 4 વડે ભાગાકાર કરો તો શું થશે દોસ્તો 4 × 12 4 × 2 = 8 રાઈટ 2^n તો અહીંયા 2^n બરાબર આપણે એવું લખી શકીએ 2^5 માટે આપણી પાસે એન બરાબર 5 કિંમત આવી ગઈ બરાબર તો સિમ્પલ વર્ડમાં શું કરવાનું ટી વન હાફ ઇઝ ઇક્વલ્સ ટુ એન ઇન્ટુ 138 તો 5 × 138 કરી નાખો જવાબ તો શું કીધું સોરી ટી વન હાફ ની ટી તો 5 વડે ગુણો તો 8 × 5 = 40 સોન વિધિ પડી 4 × 5 = 15 ને 4 19 વિધિ પડી 1 × 5 = 5 ને 6 690 સેકન્ડ 600 ને કેટલી સેકન્ડ દોસ્તો 90 સેકન્ડ સપોઝ અહીંયા 16 આવ્યો તો 2^4 તો અને હું 4 વડે ગુંતે સપોઝ અહીંયા 8 જવાબ આવ્યો હોત તો હું શું કરત એન બરાબર 3 જવાબ આવત કારણ કે 2 ની 3 ઘાત થઈ જાત ને 8 એટલે તો અને 3 વડે ગુંતા અહીંયા 4 જવાબ આવ્યો તો 2^2 તો આ જવાબ 2 આવતો તો 138 ને હું 2 વડે ગુંતો અને જો અહીંયા ખાલી 2 જવાબ આવ્યો તો ખાલી જવાબ તમારો સેમ ટુ સેમ થાત 138 તો અહીંયા સાંદ્રતાનું મૂલ્યમાં ફેરફાર કરીને તમને આ રીતે દોસ્તો ક્વેશ્ચન આ લોકો પૂછતા હોય છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવેનો ક્વેશ્ચન છે જ્યારે પીએચ 2 થી 1 થાય છે ત્યારે વેગ કે h+n 100 ગણો થાય છે તો પ્રક્રિયા ક્રમ શું હશે 0, 1, 2 અને 3 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પહેલાં પીએચ જે છે તે
तेनु सूत्र जानीए छे पीएच बराबर माइनस लॉग ऑफ एच प्लस। हवे शरूआतनी वात करिए तो शरूआतमां पीएच केटली हती अपनी पासे बे, आ किंमतने आमां मूको तो शुं थाय टू इज इक्वल्स टू माइनस लॉग ऑफ एच प्लस, बंने बाजू माइनस वाले गुणो तो माइनस बे बराबर अहीं शुं थई जशे प्लस। तो एच प्लस की जो मारे सांद्रता शोधवी होय तो लॉग ने आ बाजू लावू तेने कहीशुं आपणे एंटी लॉग, तो एंटी लॉग ऑफ माइनस टू ने कहीए बार टू अने सीधो ज आ एंटी लॉग थई जशे टेन रेस टू माइनस टू मोलर। आ किंमत अहीं तमे मूकी दो तो वेग बराबर शुं थशे के इंटू टेन रेस टू माइनस टू रेस टू एन। खेलायो, आ शरूआतनी वात थई गई। હવે તમને અંતિમ વાત કીધી છે, અંતિમ વાતમાં શું કીધું છે તો પીએચ તમને આપી દીધી છે એક, તો કિંમતને મૂકી દીધું માઇનસ વન બરાબર લોગ ઓફ એચ પ્લસ, આવું લખાય, માઇનસ ટુની જગ્યાએ જશે માઇનસ વન, તો એચ પ્લસ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો, એન્ટી લોગ ઓફ ટેન રેઝ ટુ માઇનસ વન, એન્ટી લોગ ઓફ બાર વન, જેને આપણે કહીશું ટેન રેસ ટુ માઇનસ વન મોલર। આ કિંમતને અહીંયા મૂકી દઉં તો શું લખશું, સો વેગ બરાબર કે ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ વન રેસ ટુ એન। કેમ સો વેગ લખ્યો, કીધું છે બેથી એક થાય તો વેગ સો ગણો થઈ જાય, એટલે શરૂઆતનો વેગ જે છે એને કેટલા વડે ગુણી કાઢે આપણે, સો વડે, સમજણ પડી। હવે આ બંને સમીકરણ અને સમીકરણ નંબર આપો એક અને આપી દો સમીકરણ નંબર બે, બંનેનો ગુણોત્તર લો ટુ ભાગ્યા એક, તો શું થશે સો વેગ બરાબર કે ટેન રેસ ટુ માઇનસ વન રેસ ટુ એન, ભાગાર કરો અહીંયા શું થશે દોસ્તો, વેગ બરાબર કે ટેન રેસ ટુ માઇનસ ટુ રેસ ટુ એન। આ વેગ વેગ શું થયા દોસ્તો, કેન્સલ, આ કે પણ શું થઈ ગયા, ઉડી ગયા। તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ શું થશે, સો બરાબર અને ઉપર નીચે લખી દો તો આ ટેન રેસ ટુ ટુ અને ટેન રેસ ટુ વન આવું થઈ જાય, અને ઉપર લઈ ગયા અને નીચે લઈ ગયા તો બંનેની કેટલી ઘાત થઈ ગઈ, એક 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 ટેન રેસ ટુ વન ટેન રેસ ટુ કેન્સલ, તો આ સો છે એને આપણે લખી શકીએ શું ટેન રેસ ટુ ટુ, તો દસની બે ઘાત બરાબર દસની એન ઘાત, ઇમ્પ્લાઇઝ દેટ એન બરાબર શું આવશે દોસ્તો, કયા ક્રમની પ્રક્રિયા થઈ ફ્રેન્ડ્સ, બીજા ક્રમની, ઇઝ ધેટ ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ। પ્રશ્ન છે એનો ગેસની બીઆર ટુ સાથેની પ્રક્રિયાથી એનો બીઆર નીચેના તબક્કામાં બને છે, એનો ગેસ વત્તા બીઆર ટુ ગેસ પ્રતિવર્તી, એનો બીઆર ટુ ગેસ ઝડપી અને એનો બીઆર ટુ ગેસ પ્લસ એનો ગેસ ગીવ્સ ટુ એનો બીઆર ધીમી પ્રક્રિયા, તો એનોની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ શું હશે, ત્રણ બે એક અને ઝીરો, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે। તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગતિકીની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે હંમેશા ધીમો વેગ, શું ધીમો તબક્કો, એ કેવો તબક્કો હોય છે, વેગ નિર્ણાયક તબક્કો હોય છે। ધીમો તબક્કો કેવો હોય છે દોસ્તો, વેગ નિર્ણાયક તબક્કો, માટે હું વેગ બરાબર શું લખીશ, તો વેગ બરાબર લખીશ કે ઇન્ટુ એનો બીઆર ટુ બીજા કૌંસમાં એનો। કેમ મેં આના સાપેક્ષમાં જ વેગ લખ્યો દોસ્તો, કારણ કે આ ધીમી પ્રક્રિયા છે, માટે વેગ હંમેશા ધીમી પ્રક્રિયાના સંદર્ભમાં જ લખવો। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે ઝડપી પ્રક્રિયા છે તેના સંદર્ભમાં તમારે સંતુલન અચળાંક લખવો, તો સંતુલન અચળાંક જે છે એને આપણે કહીએ છીએ દોસ્તો કેસી, તો સંતુલન અચળાંક બરાબર જારી તે પ્રમાણે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો નિપજોની સાંદ્રતા શું છે, એનો બીઆર ટુના છેદમાં એનો ઇન્ટુ બીઆર ટુ, એનો બીઆર ટુના છેદમાં શું, એનો ઇન્ટુ બીઆર ટુ બરાબર। હવે દોસ્તો આપણે એનોની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ શોધવો છે, એટલે એનો બીઆર ટુને સૂત્ર કરતાં બનાવો, તો શું થાય, એનો બીઆર ટુ બરાબર કેસી ઇન્ટુ એનો ઇન્ટુ બીઆર ટુ, આવું લખાય અને આમ ક્રોસ ગુણાકાર, અને આ એનો બીઆર ટુની કિંમત અહીંયા મૂકી દો તો શું થાય, વેગ બરાબર કે ઇન્ટુ કેસી
इंटू एनओ इंटू बी आर टू। याद रखो दोस्तों के सी इंटू के इंटू के सी एने आप कही नव अछड़ांक बराबर अने आ एनओ रही गया लखवाना मारे अहीं बराबर आ तमारो जे छे एनओ बी आर टू की जगह लख्यो अने के इंटू एनओ जे बाकी रहे पाछ लख्यो समझन पड़ी। तो के इंटू के सी डेस एने कहवा के डेस नव अछड़ांक तो एनओ ने एनओ एने शू कही आप एनओ ने कितनी घात अने बी आर टू की एक घात समझन पड़ी। आ मतलब शू थयो कि एनओ नो प्रक्रियाक्रम शू आयो तमारो बे एटले प्रश्न पूछो जे एनओ नो प्रक्रियाक्रम शू थशे बे। तमने आज प्रश्न में एम के बी आर टू नो प्रक्रियाक्रम शू थशे तो तमारो जवाब आवशे एक। अने आज प्रश्न में एवं पूछशे तमने कि कुल प्रक्रियाक्रम शू थशे तो जवाब आवशे त्रण। एनओ नो प्रक्रियाक्रम बे बी आर टू नो एक अने जो कुल प्रक्रियाक्रम पूछे होत तो तमारो जवाब शू आवते दोस्तों त्रण। समझ पड़ी। तो दोस्तों हवे आपणे आवा ज क्वेश्चन की नेक्स्ट चर्चा करीए छे। विद्यार्थी मित्रों हवेनो नेक्स्ट क्वेश्चन है ए टू प्रतिवर्ती ए प्लस ए झड़पी प्रक्रिया ए वत्ता बी टू गीव्स ए बी प्लस बी धीमी प्रक्रिया ए प्लस बी गीव्स ए बी ए झड़पी प्रक्रिया है। तो पूछू छे प्रक्रिया क्रम कुल प्रक्रिया क्रम शू हशे वन जीरो पॉइंट फाइव वन पॉइंट फाइव के टू। तो हम दोस्तों जो दाखिलो गण्यो समझा एज रीते आ प्रश्न गणवानो छे। तो प्रश्न केवी रीते गणीशू तो मैं कीधु ते प्रमाण हमेशा धीमी प्रक्रिया ए वेग निर्णायक होय माटे वेग बराबर शू लखवानो के ए इंटू बी टू आ तमारो धीमी प्रक्रियाना संदर्भमां वेग आई गयो। तो संतुलन कोना संदर्भमां लखवानो तो जे प्रतिवर्ती प्रक्रिया होय तेना आ प्रतिवर्ती प्रक्रिया छे एना संदर्भमां शू लखाय संतुलन। तो संतुलन बराबर लखाय निपजोनी सांद्रता तो आ ए ए वत्ता ए छे अने हूँ करी नाखू छू टू ए तो अहीं थई जशे ए नो स्क्वेर छेदमां थशे ए टू। समझ पड़ी। यस हवे मारे ए नुं मूल्य शोधवानुं छे तो आने सादुं रूप आपो तो शू थाय ए स्क्वेर बराबर के सी इंटू ए टू देरफोर ए बराबर शू थाय वर्गमूळमां के सी इंटू ए टू नी सांद्रता तो आप अलग अलग लखी सकी के सी रेस टू वन हाफ अने ए टू रेस टू वन हाफ बोलो हा के ना आ किंमत ने तमे आ ए नी जगह मूकी दो तो शू थाय के इंटू शू थशे के सी रेस टू वन हाफ ए टू रेस टू वन हाफ अने अहीं आवी गया बी टू। तो के इंटू के सी रेस टू वन हाफ ने आप कही के डेस तो ए टू रेस टू वन हाफ आया अने बी टू रेस टू तमारा वन जवाब आया। एनो मतलब शू थयो के टू ना संदर्भ में प्रक्रियाक्रम पूछे तो तमारो जीरो पॉइंट पांच जवाब आए आ कोना संदर्भ में आयो जवाब ए टू ना। बी टू ना संदर्भ में पूछे तो तमारो जवाब आए ए अने कुल पूछे तो आ बने नो सरवाळो करो तो जवाब वन पॉइंट फाइव। तो तमने कुल प्रक्रियाक्रम पूछे छे माटे तमारो जवाब शू आवशे दोस्तों सी। इज दैट क्लियर। तो हवे आपणे एक नेक्स्ट क्वेश्चन आवो जोईशुं। ओके फ्रेंड्स विद्यार्थी मित्रों हवेनो नेक्स्ट क्वेश्चन छे ओ थ्री प्रतिवर्ती ओ टू प्लस ओ झड़पी प्रक्रिया अने ओ वत्ता ओ थ्री गीव्स टू ओ टू ए धीमी प्रक्रिया छे तो कुल प्रक्रियाक्रम शू हशे। हमना जे क्वेश्चन करें एना जो ऑप्शन है टू माइनस वन वन अने वन पॉइंट फाइव। तो दोस्तों आपणे जाणीए छीए ते प्रमाण हमेशा धीमी प्रक्रिया ए वेग निर्णायक तबक्को होय माटे अहीं वेग बराबर शू लखीशुं आपणे के ओ थ्री इंटू ओ बराबर निपजोनो लखवानी जरूर नथी। पछी संतुलन कोना माटे लखशो तो संतुलन अछड़ांक એને આપણે કહીશું દોસ્તો કે સી બરાબર શું તો નિપજોની સાંદ્રતા એટલે ઓ ટુની સાંદ્રતા ઇન્ટુ ઓની સાંદ્રતા છેદમાં ઓ થ્રીની સાંદ્રતા। હવે મારે આ ઓને સેપરેટ કરો ને અહીંયાથી તો ઓ બરાબર શું થશે ઓની સાંદ્રતા બરાબર અહીંયા ગુણાશે એટલે કે સી ઇન્ટુ ઓ થ્રીની સાંદ્રતા છેદમાં ઓ ટુની સાંદ્રતા। સમજણ પડી। આ કિંમતને તમે અહીંયા મૂકી દો તો શું થશે ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ओ थ्री नी सांद्रता अँ मूकी दो के सी इंटू ओ थ्री इंटू ओ टू छेद में
तो के इंटू के सी एने आपणे कहीशुं दोस्तों के के डेश नवो अचळांक, अचळांक गुण्या अचळांक नवो अचळांक। अहींया लखाशे ओ थ्री नो स्क्वेर अने छेदमां आवशे ओ टू ने केटली घात एक। हवे ओ टू ने ऊपर लई लो शुं थाय देरफोर दोस्तों के डेश इंटू ओ थ्री नो स्क्वेर ओ टू नो माइनस वन। तो तमने ओ थ्री ना संदर्भमां प्रश्न पूछ्यो होय तो तमारो जवाब आवे बे, जो ओ टू ना संदर्भ में प्रश्न पूछो है तो तमारा जवाब आए माइनस वन आरी घात। अने तमने जो कुल संदर्भ में पूछो हो तो बने ना सरवाळो करो टू माइनस वन एटले जवाब शू आवे दोस्तों एक। ख्याल फ्रेंड्स। तो विद्यार्थी मित्रों आ रीते एमसीक्यू आपणे करवाना छे अने हवे पछीना वीडियो नी अंदर आपणे प्रक्रिया क्रम अने शू कहेवाय तापमाननी संतुलन अचळांक पर असर तेना उपरना एमसीक्यू नी चर्चा करीशुं। आटलू व्यवस्थित रीते लखजो फ्रेंड्स। थैंक यू वेरी मच।